મિત્રના પ્રેમ પ્રકરણમાં સમાધાન કરવા ગયેલા બે નિર્દોષ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એકનું મોત નિપજ્યું હતું. જીયાવ રોડ પર પ્રિયંકા ગ્રીન સિટી સર્કલ પાસે બે યુવકોને ચપ્પુના ઘા ઝીકી દેતા એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બીજાની હાલત ગંભીર છે. બંને મિત્રો અન્ય એક મિત્રની યુવતીના પ્રેમ પ્રકરણના બાબતે હત્યારાઓ સાથે સમાધાન કરવા બુધવારે મોડી રાત્રે ગયા હતા, જેમાં રસ્તામાં બંને હત્યારાઓ હથિયાર લઈને ઉભા હતા. આથી એક મિત્ર નામે પ્રવીણ મેવાળાએ જીવ બચાવવા માટે રસ્તામાંથી બાઇક વાળીને ચાલી ગયો હતો, જ્યારે સનાતન અને સૂરજ પણ જીવ બચાવીને ભાગવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું. આથી બંને હત્યારાઓએ દોડીને આવીને સનાતન ઉર્ફ રાજ અભિમન્યુ સ્વાઈ અને સૂરજ જયપ્રકાશ પાંડેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં બંને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં મોડી રાત્રે સનાતન ઉર્ફ રાજનો ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સુરતની હાલત ગંભીર છે. પાણેસરા પોલીસે પ્રવીણ મેવાડાની ફરિયાદ લઈ હત્યારા ધીરુ છન્નુ ચૌહાણ અને ચેતન ગૌતમ ભામરે સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં પોલીસે બંનેને દબોચી લીધા હતા. ટૂંકમાં પ્રવીણ અને ધીરુ વચ્ચે એક યુવતીના પ્રેમ પ્રકરણને લઈને મામલો અત્યાર સુધી પહોંચ્યો છે. इसका नाम क्या था? इसकी उम्र? 23. 23 साल. आपका क्या लगता था? आपका देवर लगता था. रहने का कहाँ सूरत में? आपका बेस्तान में रहते हो आप? ये क्यों, कब हुई ये, कब हुई घटना? रात में 11:30 घर से गया, जा जा दुकान पे.